નેલ્સન સ્કૂલ જર્જરી થઈ હોવા છતાં પણ કોઈ પણ પ્રકારના પગલા જે છે તે દસ દસ વર્ષ સુધી લેવામાં નથી આવ્યા. આપણી સાથે રોહિતભાઈ ચૌધરી છે, ડીઓ, તેમની સાથે વાત કરતું. સાહેબ, સેશન્સ કોર્ટના આદેશને પગલે 2013માં પણ રિપોર્ટ થયો હતો સ્કૂલ જર્જરી છે, અત્યાર સુધી જે છે તેની પરિસ્થિતિ કેમ? શાળા દ્વારા સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનું પ્રમાણપત્ર એએમસીનું મૂકેલું છે, ફાયર સેફટી અને એનઓસી પણ એએમસીની આપેલી છે, તાજેતરની જ છે, એટલે એ રીતે ડોક્યુમેન્ટ્સ લેવલે એના પૂરતા છે. અરજદારે જે શાળાને મેદાન નથી એ બધી બાબતોની જે રજૂઆત કરી તો મેદાન જે છે ઘણી જૂની શાળા છે એટલે એની પાસે મેદાન નથી. એમાં સીડીનો પ્રશ્ન છે તો બે સીડી બનાવવા માટે એની સૂચના આપી દીધી છે. શરૂઆતના પ્રથમ માળે પહોંચવા માટે એને એક સીડી છે જે તાત્કાલિક અસરથી બનાવવા માટે અમે સૂચના આપી છે. એટલે સ્ટ્રક્ચર સ્ટેબિલિટીના પ્રમાણપત્રો જોઈને, કારણ કે એ તો એન્જિનિયર આપી શકે, તો એ પ્રમાણના જો તો એ યોગ્ય જણાય છે. પરંતુ છતાં અમે આમાં વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાને લઈ આ બાબતના અગાઉ રિપોર્ટ અમે બોર્ડમાં કરી દીધેલા છે કે ભાઈ આ રીતનું છે અને સ્ટેબિલિટી ને સ્ટ્રક્ચર સ્ટેબિલિટીના બધા પ્રમાણપત્રો છે, પણ સલામતીને ધ્યાને લઈ શાળાની જે રીતે જોવા જઈએ છીએ અને જે ફોટોગ્રાફ અરજદારે રજૂ કર્યા છે અને અમારો જે શિક્ષણ નિરીક્ષકનો જે અગાઉનો રિપોર્ટ હતો તેને ધ્યાને લઈ શાળાની માન્યતા રદ કરવા કે આગળની જે કોઈ કાર્યવાહી કરવા માટે બોર્ડને અમે તાત્કાલિક જણાવેલું છે, પણ બોર્ડે આ બાબતે અમને કોઈ સ્પષ્ટ આદેશ આપ્યો નથી. છતાં પણ અમે અમારી રીતે ટ્રસ્ટને રૂબરૂ હિયરિંગ કર્યું છે, એમને બોલાવ્યા અને ટ્રસ્ટે અમારી પાસે ફરીથી આ બાબતે અમારા તમામ આધારો છે અને એના આધારે અમારી શાળા ચાલે છે તો ફરીથી તપાસ કરવા માટે વિનંતી કરી, તો જેના આધારે અમે શિક્ષણ નિરીક્ષકને તાત્કાલિક મોકલ્યા છે. 13 તારીખે પત્ર કર્યો છે અને આ પત્રને ધ્યાને લઈ આ પરીક્ષા બોર્ડની ચાલે છે. સત્વરે એક સપ્તાહમાં રિપોર્ટ આવી જશે. રિપોર્ટ આવ્યા બાદ અમે જે કંઈ શાળાને સૂચના આપવાની છે તે આપીશું. વર્ગ બંધ કરવાની જરૂર પડશે તો તાત્કાલિક વર્ગ બંધ કરીશું. અમે વિદ્યાર્થીની સલામતીને જ પ્રાયોરિટીમાં રાખી છે અને એ પ્રમાણે આગળ વધીશું. સર, 2013માં રિપોર્ટ હતો કે સ્ટ્રક્ચર નબળું પડી ગયું છે અને પાડી દેવું જોઈએ, તો ફરીવાર એએમસીએ કેમ સારો રિપોર્ટ હોવાનો રિપોર્ટ કર્યો છે? એ હવે એએમસીનો રિપોર્ટ છે અને એના આધારો છે, તો એએમસીના એન્જિનિયરે તપાસ કરીને કર્યું હશે, એમાં હું એટલા માટે કહી ના શકું કારણ કે એએમસીનો આધાર પુરાવા સાથેનો રિપોર્ટ આપેલો છે. આપણે કયા આધાર પર કીધું છે કે સ્કૂલ બંધ કરી દેવી જોઈએ? વિદ્યાર્થીઓના ખાસ કરીને શરૂઆતમાં જે સીડી છે, જે રીતે એવા કોઈ પ્રશ્ન બને તો જ આ બની શકે, અને રમતગમતનું મેદાન નથી, બિલ્ડિંગ જર્જરિત છે એવું આક્ષેપ છે અને એ આધારે અમે તપાસ કરી, પણ સ્ટેબિલિટીના આધારો જે જોવા મળે છે એટલે અમે અત્યારે શિક્ષણ નિરીક્ષક દ્વારા તપાસ અહેવાલ મંગાવ્યો છે, એ આવે ત્યારબાદ જ આગળ કાર્યવાહી કરવાની થઈ શકે. એક સપ્તાહમાં શું કાર્યવાહી થઈ શકે સાહેબ આપના? અમે એક સપ્તાહમાં રિપોર્ટ મળશે જેમાં ખરેખર વિદ્યાર્થીઓ માટે સલામતી જોખમરૂપ છે કે કેમ, તો અમે એના આધારે વિદ્યાર્થી સંખ્યા જે છે એને જે છે એટલે સલામતીને ધ્યાને લઈ વર્ગો બંધ કરવા બાબતની આગળની કાર્યવાહી કરવા જઈશું. સર, ન્યૂઝ કેપિટલ જ્યારે પહોંચ્યું ત્યારે બાઉન્સર દ્વારા ધક્કા પણ મારવામાં આવ્યા છે અને શાળામાં પ્રિન્સિપાલ હાજર નથી એવું કહેવા માંગે છે, એટલે શાળા સંચાલક પણ હાજર નથી, પ્રિન્સિપાલ પણ હાજર નથી, અંદર હોવા છતાં પણ આ પ્રકારનું લૂલો બચાવ એ લોકો કરી રહ્યા છે અને હાથાપાઈ પર ઉતર્યા હતા. જે બિલકુલ એ યોગ્ય નથી, એવું કરી ન શકાય. અમે જેવી આપના દ્વારા ટેલિફોનિક અહીંયા માહિતી મળી કે તરત જ શાળાને સૂચના આપી છે અને જરૂર પડે આ બાબતે અમે નોટિસ બી પાઠવીશું, કારણ કે આ જે શાળા છે એ વિદ્યાર્થીઓ માટે યોગ્ય સલામત છે કે કેમ એ કોઈ પણ જોવા માગે, વાલી જોવા માગે કે મીડિયાના, તો એ આપણે બતાવવા માટે બંધાયેલા છીએ, એવું કરી ન શકાય. તો જે પ્રકારની હાથાપાઈ કરવામાં આવી છે તે ન કરી શકાય અને આગામી સમયમાં ડીઓ તેમને નોટિસ પણ આપશે અને એક સપ્તાહની અંદર સમગ્ર રિપોર્ટ જે છે તે ફાઇલ થશે કે સ્ટ્રક્ચર જે છે તે નવું છે કે ચલાવી લેવાય તેવું છે. કેમેરામેન નિલેશ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. નમસ્કાર.